ભાવનગર જિલ્લાના ભાણવડિયા ગામે ખેડૂતને અનોખો શોખ. પોતાના ખેતર 2 વીઘામાં વાવ્યા દુનિયાના અનેક પ્રકારના ફ્રૂટ. મારું નામ સંજયભાઈ નારાયણભાઈ લક્કડ, ગામ ભાણવડિયા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. હવે અમે આ અલગ અલગ જાતના બધા ફ્રૂટ વાવ્યા છે. મારે આ 100 વીઘા જમીનમાંથી મેં 2 વીઘા જમીનની અંદર એક પણ જે તમને સારામાં સારી ફ્રૂટ જે સિટીની અંદર વેચાતું હોય કોઈ પણ લારી કે દુકાનની અંદર, તો એવું એક પણ ફ્રૂટ બાકી નથી અહીંયા અત્યારે મેં નથી નાખ્યું. સમજી લો કે દાડમ, સફરજન, પછી લીચી, પીચ, થાઈ જામફળ, થાઈ ચીકુ, પછી એપલ બોર, પછી એક સફરજન માનો કે બી વગરનું એ બોર આવે છે એ છે, પછી આમળાના અલગ અલગ ઝાડ છે, પછી એ સિવાય અંજીરના ઝાડ છે, પછી કેસર આંબા વાવેલા છે, પછી મિયાજાકી એક બીજી એક કેસરની જાત આવે છે એ પણ વાવેલી છે. એ સિવાય ટૂંકમાં ફ્રૂટમાં એકોય બાકી નહીં. ચીકુ થીલી, ચીકુ, સીતાફળ, જામફળ, એકોય એક ફ્રૂટ બાકી નથી. પણ દરેક ખેડૂતોએ મારા મગજ પ્રમાણે જે કાંઈ નાની મોટી જમીન હોય તો 1 વીઘાથી લઈને કે 5 વીઘા કે 50 વીઘા જમીન હોય તો એને ઘરે ખાવા માટે બધા એક એક છોડ મારા મગજ પ્રમાણે ફ્રૂટના બધા ફ્રૂટના એક એક 2 ઝાડ વાવવા જોઈએ. તો એમાં 2 કામ થાય. એક તો તમારે સિટીની અંદરથી જ્યારે તમારે ઘર માટે ખાવા લાવવું ફ્રૂટ તો વેચાતી લાવવું પડે. આ ઘરના ઘરના આંગણે તમે 5-10 છોડવા બધા એક એક ફ્રૂટ વાવો તો તમારે ઘેરે એ સારું કામ થઈ ગયું. ભાઈ ઘરનું ઘરનું ફ્રૂટ તમે ખાઈ શકે, તાજે તાજું ખાઈ શકો. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ભાણવડિયા ગામે સંજયભાઈ નારાયણભાઈ લક્કડ નામના ખેડૂતને અનોખો શોખ છે. તેઓએ પોતાના ખેતર 2 વીઘામાં ભારતના તમામ પ્રકારના ફ્રૂટ્સ તેમજ સાથોસાથ વિદેશના પણ અનેક પ્રકારના ફ્રૂટ વાવ્યા છે. સંજયભાઈ કે જેઓએ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે, હાલ તેઓની 40 વર્ષની ઉંમર છે અને પોતે નાનપણથી જ કંઈક અનોખું કરવાની વિચારધારા ધરાવે છે. તેઓએ પોતાની જમીનમાં 2 વીઘા જમીનમાં વિદેશના તેમજ ભારતના અનેક પ્રકારના ફ્રૂટ વાવ્યા છે. કોઈ પણ સિટીમાં ફ્રૂટની લારી પર જે ફ્રૂટ મળે છે તેના કરતાં પણ વધુ ફ્રૂટનું વાવેતર તેઓએ પોતાના ખેતર કર્યું છે, જેમાં ખાસ કરીને દાડમ, સફરજન, લીચી, પીચ, થાઈ જામફળ, થાઈ ચીકુ, એપલ બોર, બી વગરના બોર, આંબળાના અલગ અલગ ઝાડ, અંજીર તેમજ કેસર આંબા અને આંબાની મિયાજાકી જાત તેમજ અનેક વિદેશી ફ્રૂટનું પણ વાવેતર તેઓએ કર્યું છે. ખેડૂતે જણાવ્યું કે અન્ય ખેડૂતોએ પણ પોતાની જમીનમાં બધા જ ફ્રૂટના છોડ વાવવા જોઈએ અને જેનાથી બહારથી લાવવા પડતા ફ્રૂટની જરૂર રહેતી નથી અને તમામ પ્રકારના ફ્રૂટ ઘર આંગણે જ મળી રહે છે.